જુઓ જુઓ આ જીવનનું ચકડોળ, અરે જુઓ જુઓ આ જીવનનું ચકડોળ. હાલક ડોલક ચાલ છે એની, કોણ એને અટકાવે? રોજ સવારે કંઈક નવા આનંદ લઈને આવે. વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ, વાહ વાહ ચકડોળ આ જીવનનું ચકડોળ. ઉડલી ઉડલીઓ આપણે સામે ચાલીને પહેલ કરવાની, ભલે ને આપણે છોકરા વાળા રહ્યા, આપણે છોકરી વાળાને ત્યાં જવાનું. અને ચટ મંગલી અને પટ બ્યા. હા, આ જગતને પણ લેતો જા. ના 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 ના, ભૂલ થઈ ગઈ, જગતને નહીં, તું અને તારા કાકી બંને જાઓ. એ જોયું જોને, આ લોકો કઈક વાત લઈને આવ્યા છે. અમારો જગત છે ને બહુ જ હોશિયાર છે. એનો પોતાનો ફ્લેટ છે અમદાવાદમાં, અને અમારો બંગલો છે વડોદરામાં. જગત ઘણો જ હોશિયાર છે. અરે ચેસમાં તો એનો જોટો જડે એમ નથી. હા, અને મને લાગે છે ત્યાં સુધી તમારી જયુ પણ એને ઓળખે છે. શું વાત કરો છો તમે? જયુ? હા હા, શું કે છે? એટલે તું ઓળખે છે એમને? જે મને નથી ઓળખતા એ લોકોને હું કેવી રીતે ઓળખું? ફોઈ જયુ, જયુ તું કેટલી સારી છે એ તને ખબર છે? મારા કાકી આપણા વિવાહની વાત લઈને તારા ઘરે આવવાના છે. કેન યુ બિલીવ ઇટ? ધીરા પડો, ધીરા પડો, ધીરા પડો જગતકુમાર. આ જયુ નથી, જયુના ફુવા છે. અને તમે જે લોકોને આવવાની વાત કરો છો ને, એ લોકો આવવાના નથી, આવી ચૂક્યા છે. અરે વાહ વાહ, નહીં આમાં તો આ છે આ. જયુ તમારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. મારા વાલા મુરબ્બી ફોઈ અને ફુવા, મને લાગે છે કે મારે તમને જણાવવું જોઈએ કે હું પરંતપ જોડે અમેરિકા જાઉં છું. પ્રભાવતી, પ્રભાવતી, અરે સાંભળો છો? શું થયું? જુઓ શું છે અને શું કર્યું. મારી આંખો મિચાઈ જશે, પછી કોઈ જીવવાનો મતલબ ખરો? ના, એટલે પહેલા મને જ પીવા દે પ્લીઝ. ના, પહેલા હું જ પીશ. કીધું ને મને પીવા દે. ના, મને પીવા દે ને. મને કેમ ચાલી રહી છે? શું પીવું છે તમારે બધાને? ઝેર પીવા તૈયાર થયા છો તમે? અરે અક્કલના બારદાનો વિચાર તો કરો, તમને કઈ થશે તો પોલીસ મને પકડી જશે, તમારું હત્યા કરી એનો આરોપ લગાડીને મને ફાંસીના મોતને ચડાવશે. અને તું તું મંદાકિની મારી દીકરી થઈ આ કરે છે, તને શરમ નથી આવતી? શરમ તો આવે છે, પણ મને આ તને ગમે છે ને તો પરણી જાવ ને, પરણી જાવ ને. એમાં એમાં ઝેર પીવાના બેસવાનું હોય? તું તું મારી દીકરી થઈને આવી કાયર દીકરી? અને તમે જગતના મિત્ર, શું નામ મિસ્ટર તમારું? ચંદ્રકાંત. હા ચંદ્રકાંત, તમે આટલા પોચા નીકળે? હા, આ કરવા તૈયાર થઈ ગયા? તમારી રજા વગર આ પરણશે નહીં, અને આને અને પરણા વગર જીવાશે નહીં. તમે જ કહો શું કરું? શું કરું એટલે, મરદ માણસ હોય કઈ પણ રસ્તો કાઢે, આમ આમ મરવાના હોય. હું મરત છું? હા હોઈશ ને, ત્યારે જ મંદાકિની મને પ્રેમ કર્યો છે. આ શું મચ્છરની જેમ ગણગણાટ કરે છે? જો આપણને તો રજા મળી ગઈ, હવે આપણે જગતભાઈ નું પણ ગોઠવી દઈએ. હા બરાબર છે, બરાબર છે. પહેલા જગતકુમાર ના લગ્ન કરાવી દો, પછી એ જ માંડવામાં તમે બંને જનક પડી જાઓ, એટલે ખર્ચો બચે. જો જુઓ મારી દીકરી કેટલી હોશિયાર છે. હા
શીખો શીખો, આનામાંથી કંઈક શીખો. હા હા, પણ પણ મને નહીં ફાવે. વડીલ, તમે તમે ખરેખર રજા આપો છો? હા, એટલે અમે બંને પરણી જઈએ. બિલકુલ હા. પણ રહીશું ક્યાં? કેમ, અત્યાર સુધી ક્યાં રહેતા હતા? એટલે વીસીમાં એક ઉપલા માળે ઓરડી છે, એમાં રહેતો હતો. પણ વધારે તો જગતને ત્યાં જ પડ્યો રહેતો. તો પડ્યા પછી અહીં રહેજો, ઘર જમાઈ તરીકે. બીજું શું? ના પપ્પા, મને એવું બધું નહીં ફાવે. તો તું જ કે, બીજું શું કરી શકીએ? બીજું શું કરશું? તો શું કરી શકીએ? એક કામ કરું, હું જગતને વાત કરું, એક એક સલાહ આપશે. હવે તો જોકે એને કમાવાની જરૂર પડશે જ ને. અરે શું બકવાસ કરો છો, શું ગપ્પા મારો છો તમે? જગતકુમારને કમાવાની ક્યાં જરૂરત છે? જયુના ફોઈ છે પ્રભાવતી, એમણે કહ્યું છે કે જાત કમાઈ વાળો મૃત્યુ નહીં હોય ને તો એને હું મારી છોકરી આપીશ જ નહીં. બોલો. અરે વાહ, ભાઈ એકદમ કાબિલ કહેવાય. એને તો અભિનંદન પાઠવવા જોઈએ. તમારી પાસે એનો નંબર હોય તો ફોન કરો, મારે અભિનંદન પાઠવવા છે. લગાવો ફોન. એટલે નંબર તો છે પણ જગતને નહીં ગમે તો. અરે ચંદુલાલ, તમે શું દરેક વાતે વાંધા વચકા કાઢો છો? એમાં જગતને શું ના ગમે? તમે ફોન લગાડો. અને બેટા, તો પેલો ગ્લાસ જા લઈ જા, સિંકમાં ઢોળી નાખ અને બરાબર સાફ કરજે. અને જોજે, ભૂલથી કોઈને એમાં પાણી કે કંઈ આપી ના દે, નહીં તો તકલીફ થશે. પપ્પા સાચે, તમે બહુ જ ડાયા છો. જા. લગાવો ફોન, લગાવો. હેલો. હા હાજી, હું ચંદુ, જગતનો ભાઈબંધ. હે, હા શું કહો છો તમે? અરે ના હોય ખરેખર? અરે બાપરે, એટલે પણ એ બંને તો જતી રહી. અરે પણ આવું તો એ કેવી રીતે કરી શકે? ના ના, તમે ચિંતા ના કરો, એ તો મારી ફરજમાં આવે છે. હા હા, હું જગતને જાણ કરી દઈશ. હા ના ના, જગતની ચિંતા ના કરો, એમ તો એના કાકા કાકી છે એની જોડે, એટલે એટલે નહીં નહીં આવે વાંધો. અને હું હું જાઉં જ છું એની પાસે. પણ આવું તો કેવી રીતે સૂજ્યું પેલી ને? હા હા ના, બસ હું આવું છું, તમે ચિંતા ના કરો. હા હું વાત કરું છું. હા હાજી હાજી, આવું આવું. શું થયું? આ તો આપમાંથી વીજળી પડી. ચંદુલાલ, તમે સીધી ભાષામાં વાત કરશો? થયું છે શું? પેલી પેલી જયુ. હા, અને પેલા ગ્લાસમાં ના લાવતી, હા બીજા બીજા ચોખ્ખા ગ્લાસમાં પાણી લાવતી. લો. પેલી પેલી જયુ, પેલી જયુ, જયુ પેલા ડાક્ટર સાથે ભાગી ગઈ. ઓહ, પેલા પરંતપ. પણ એ તો અમેરિકા છે ને? અહીંયા આવ્યો તો. પણ ક્યાં પરંતપ ને ક્યાં જગતભાઈ? એ જ ને. અરે પેલો જગત ઇન્ડિયામાં, પેલો પરંતપ અમેરિકામાં. એ અહીંયા આવ્યો હતો ને એ લોકો મળ્યા છે ને, જગતે એનું ઇન્સલ્ટ કર્યું. આ વાતની પાછું કાકાને ખબર પડે જયુ વિશે. કાકા એને જોઈને ચીડાઈ જાય અને પછી પાછા માંદા પડે, એટલે પછી જયુને જવાનું કીધું. અરે પણ આમાં ઇન્સલ્ટ ક્યાં આવ્યું? ઇન્સલ્ટ જ નહીં. અરે આવી વાત પર તો આજકાલ છોકરીઓ છૂટતા છેડા લઈ લે છે અંકલ. ગાંઠ સરકણી હોય ને એટલે તરત છૂટી જાય. જગતકુમાર નસીબદાર કહેવાય. બાકી આજકાલની આવી છોકરીઓને વડીલો ગમતા જ નથી ને. અને જગતકુમારને એમના કાકા માટે અપાર પ્રેમ અને આદર્શ. અને કાકા શાના, પિતા જ છે ને એમને માટે તો. અને પાછા કાકા પણ એમની પાછળ ઉવારી જાય છે. પણ આજે થયું એ ખોટું થયું. ભાઈ, જે થવાનું છે થઈને જ રહેશે. આપણે કશું કરી શકતા નથી, આપણે માત્ર ભોગવવું પડે છે. તે હું હું જગતને મળવા જાઉં? મારાથી નાના પડી શકાય, તમને ઠીક લાગે તો જાઓ. ચંદ્રકાંત, એક વાત કહું. શું છે પાછું આ જવાની? આનો એક તોબા કરી લે, વાત કરી લે એકાંતમાં. તમે વાત કરી લો, હું જાઉં છું.
હે ભગવાન. ફરમાઓ. આગળ એમને મત છે ને મુમેન્ટ્સ એન્ડ ઓલ તો પણ કઈક તો કરવી પડશે. તું પપ્પાને છોડીને નહીં આવે એમ? તું કેવી વાત કરે છે યાર? એટલે જેટલી બી દુનિયામાં છોકરીઓ છે એ લોકો લગ્ન કરીને પોતાના મા બાપ ને છોડીને નહીં જતી હોય. પણ ચંદ્રકાંત, એમાં મા બાપ નો સાથ હોય છે. મારા પપ્પા તો સાવ એકલા છે, એમને મૂકીને હું ક્યાંય નથી જવાની. નથી જવાની એમ ને? બરાબર છે. તો હું એક કામ કરું, હું છે ને ગંગા કિનારે જઈને મંજીરા વગાડું. બરાબર? આવું કેમ બોલો છો? હા તો બીજું શું બોલું? કઈ ખોટું બોલું છું? અને હું એક કામ કરીશ, જગતને પણ પૂછી લઈશ, એને પણ સાથે આવવું હોય તો. કેમ? એની વુડ બી અમેરિકામાં અને મારી વાળી અહીંયા જ છે, પણ એને એને પરણવું નથી. કેમ? કેમ કે એને એના પપ્પાને એકલા મૂકીને આવવું. પછી અમે લોકો એક કામ કરશું, ત્યાં ગંગા કિનારે જઈશું અને અને પછી શરીર પર આમ આમ રાખ લગાડીને મંજીરા વગાડશું. બરાબર? જે કરવું હોય કરજો, પણ એ વાત તો પાક્કી જ છે કે હું મારા પપ્પાને છોડીને નહીં જઉં. તારી મરજી. હવે હવે હું જાઉં જગતને મળવા. ખુશીથી ચાલજો. આવજો. મંદા, આઈડિયા. શેનો આઈડિયા? જબરદસ્ત આઈડિયા. આપણે તારા પપ્પાને જ પરણાવી દઈએ તો? અરે એમાં શું છે યાર? જો એમને પરણાવી દઈએ તો એમની સાથે રહેનારું, એમને સુખ દુઃખમાં કોઈ સંગાથી હોય, પછી પછી એમની દેખભાલ કરવા વાળું હોય તો એમને કેટલું સારું લાગશે, વિચાર. હા વાત તો સાચી છે, પણ આવું મરે પણ તું ટેન્શન ના લે, આપણે કોઈ એવા જ માણસને શોધશું કે જેને આપણે ઓળખતા હોઈએ, અને એવા જ માણસને કે જેને આપણે ઘરમાં નાખી શકીએ, પછી તો વાંધો નથી ને. હા શોધવું પડે. ચાલ શોધી, પછી તો તું મારી સાથે પરણીશ ને? તને જોરદાર આઈડિયાઝ આવે છે. તો પછી અરે આ તો એ વન આઈડિયા છે. તું જો એક વખત ખાલી તારા પપ્પાને લગ્ન થઈ જાય, બસ પછી કોઈ વાત નહીં. તારે હવે જગતભાઈ ના ત્યાં નથી જવું? હા 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 હું જઉં છું. તું આવે છે ને? ના, હું પપ્પાને જમાડીશ અને વિચાર કરીશ. શાનો વિચાર? પપ્પા માટે પાત્ર શોધવાનો. By the way, Chandu, you're genius. I know. Haan. Thank you. Good for you. Mandakini. Chandu, તમે પેલો પેલો ઝેરનો ગ્લાસ લઈને તું પી તું પી તું પી કરતા હતા ને, ત્યારથી જ ત્યારે મને રેમતો હતો જ, પણ હવે પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે. એની ખાતરી? એ જ કે તમે માત્ર મૂર્ખ નથી, પાગલ પણ છો. પાગલ? હા બીજું શું, બીજું શું મંદાકિની? બેટા આ આ માણસ પારકો છે, આ બહારનો છે, પણ તું તું તો મારી દીકરી છે ને. તે કેવી રીતે વિચારી લીધું કે હું તારી માં સિવાય કોઈ અન્ય સ્ત્રી વિશે કલ્પના પણ કરી શકું? ખબરદાર ખબરદાર, જો આવું કઈ પણ વિચાર્યું છે તો. હા ખબરદાર. સોરી બસ સોરી. અંગ્રેજી ભાષાની આ એક સરસ ખાસિયત છે, કઈ પણ કરો કઈ પણ વર્તો છેલ્લે વિના મોડે સોરી કહી દેવાનું, એટલે પત્યું. પણ નહીં નહીં, હું મારી દીકરીના લગ્ન આવા આવા માણસ સાથે નહીં કરું. નહીં પણ આવું મારી દીકરીને આની સાથે. પપ્પા શું બોલો છો? બરાબર બોલું છું બેટા, બરાબર બોલું છું. આ તમારા બંને ના ચક્કર ખસી ગયા છે. પછી શું થાય થાય શું? મારો દોહિત્ર દોહિત્રી તો ગાંડા જ જન્મે ને, અને એવું જોખમ લેવા હું તૈયાર નથી. મને મને માફ કરો, તમે કહેતા હોય તો નિશાળમાં જેમ કાન પટ્ટી પકડીને ઉઠબેસ કરતા હતા એમ ઉઠબેસ કરું, પણ આવો ગજબ ના કરો. ગજબ તો હવે થવાનું. તમે આવો મારી સાથે, અગત્યની વાત કરી છે, આવો મારી સાથે. ના પ્લીઝ પ્લીઝ પપ્પા, અત્યારે નહીં, અત્યારે મારે જગતને મળવા જવું પડશે. પ્લીઝ અત્યારે નહીં. હે ભગવાન, પણ આ વાતની જગતને ખબર પડશે ત્યારે ખબર નહીં એનું શું થશે, શું કરશે. શું કરશે? બીજું શું કરશે? મીઠાઈઓ વેચશે, પેંડા વેચશે જગત, બીજું શું કરશે? અને મુરબ્બી આવું ના બોલો, તમને તો ખબર જ છે ને કે
કે જગતના જીવનમાં અત્યારે કેવો ઉલ્કાપાત થયો છે. એટલે ઉલ્કાપાત નહીં, અમૃત વર્ષા થઈ છે. સમજો તમે, તમે મને સમજાવ્યું ને, હું સમજી ગયો. તમે સમજો, આ જગતકુમાર તમારા નસીબદાર કહેવાય કે આવી આવી ફરેલી સંસ્કાર વગરની છોકરીથી બચી ગયા, એની સાથે લગ્ન થતા અટકી ગયા ને, નહીતર એમનું જીવન ધૂળધાણી થઈ ગયું. આ તો એમના ઉપર ઉલ્કાપાત નહીં, અમૃત વર્ષા થઈ છે. જઈને જઈને એમને અભિનંદન પાઠવો, જાઓ. આપણી જય ચંદુ, તને કોઈ ભૂલ થઈ લાગે છે. આવું ના બને. ભાઈ જગત, તને યાદ છે તે જેને કહ્યું હતું કે જયું તું અહીંથી જતી રહી એટલે જતી રહી? હા, પણ એવું તમે એટલા માટે કહ્યું હતું કે કાકા એને જુએ, ગુસ્સે થાય અને માંદા ના પડે. એમાં આટલો બધો ગુસ્સો કરીને કઈ ભાગી જતી હશે? હે ભગવાન, મેં તો આ લોકોને એને ત્યાં માગું કરવા મોકલ્યા હતા અને જતી રહી. હે ભગવાન, આના કરતા તે મને ઉપાડી લીધો તો શું વાંધો હતો? મેં મારા જગતની જિંદગી ધૂળ ધાણી કરી નાખી. ચંદુ, હા ચંદુ, તું કઈ કર. પરમતપ તો અમેરિકા હતો ને? હા કાકા હતો, પણ એ આવ્યો હશે અને જયુને ભોળવીને લઈ ગયો. ચંદુ, આ વાત સાચી છે? 100% સાચી છે. પણ એને કોઈ ફો? અરે એમને તો ક્યાં કઈ ખબર જ છે. તું બેસ, તું બેસ ભાઈ, સાંભળ. બહુ ના વિચાર, ટેન્શન ના લે, અને કઈ આડું અવડું પગલું ના ભરતો. હા સમજો, કાકા સમજો, કાકા છે, કાકી છે, અને જેવો તેવો હું તારો દોસ્ત છું. તમે બધા તો છો, પણ જલ તો ગઈ ને. શેઠ શેઠ, લો પાણી પી લો. શેઠ, આવા સમયે પાણી પી લેવું જોઈએ. થોડું વધારે લાવો તો નાઈ પણ લે. હે એમની મારે, તમે છો. તમે ક્યારે એવું વિચાર્યું હતું કે આપણી જયુ આવું કરશે, જતી રહેશે? ના ચંદુભાઈ, આપણી જયુ, અરે મેં તો જયુબેનને મારા શેઠાણી માની લીધા હતા. છે, જવા દો, જે થયું તે જવા દો. પણ એ ચંદુભાઈ, હું એમ કહું છું કે આપણને આ વાતની ખબર કઈ રીતે પડી? એ જયુબેન એમના કાકાને કાગળ લખીને ગયા છે. ઓ, આવું કેમને સૂજ્યું એને? ઓ, આપણા જગત શેઠ ક્યાં અને પેલો ડોક્ટર ક્યાં? એ નસીબદાર, બીજું શું. પણ ચંદુ, આ વાત તદ્દન સાચી છે. હું ખોટું બોલીશ? મારા પર ભરોસો નથી તને? તો તમારા જ આપણે બંને વાંઢા વિલાસ ખોલીએ ને મંજીરા વગાડીએ, બીજું શું. એ તો શું બોલે છે યાર, આવું કઈ કરવાની જરૂર નથી. અને એકની સામે 21 મળશે. હા 21 તો મળશે, પણ એમાં એકે જળ તો નહીં જોઈએ ને. બસ આજથી અન્ન જળનો ત્યાગ. અરે કાકા, હા હું બોલો છો. તમે મારા કારણે તારી જિંદગી ધૂળ ધાણી થઈ. હજુ તો તારા કાકી મંદિરે થી આવ્યા નથી. એ આવશે પછી તું જોજે એ શું કરશે. હાલક ઢોલક ચાલ છે, એની કોણ એને અટકાવે? રોજ સવારે કઈક નવા આનંદ લઈને આવે. વાહ વાહ ચકડોળ, આ જીવનનું ચકડોળ. વાહ વાહ ચકડોળ, આ જીવનનું ચકડોળ. યુલ્લી યુલ્લીઓ ચકડોળ, યુલ્લી યુલ્લીઓ.
ડાબે થી જમણે ના જમણે થી ડાબે ગોળ ગોળ એ ઘૂમ્યા કરે અને પહોંચી જવું બસાવે વાહ ચકડોળ આ જીવન નું ચકડોળ વાહ ચકડોળ આ જીવન નું ચકડોળ ચકડોળ.